नमस्कार, हूँ डॉक्टर कमला मणि राव, एसोसिएट प्रोफेसर, एके दोषी महिला कॉलेज जामनगर, SY BSc होम साइंस सेमेस्टर 3 में सब्जेक्ट मील प्लानिंग आ विषय में यूनिट 2 एनो छेलो मुद्दो गर्भावस्था दरमियान हेल्दी फूड चॉइसेस शू करवू जोईए अथवा गर्भवती स्त्रीए हेल्दी फूड्स नी पसंदगी केवी रीते करवी जोईए तेना विशे चर्चा करीश। गर्भावस्थामां हेल्दी फूड्स नी पसंदगी। गर्भावस्था दरमियान गर्भवती स्त्रीए समय सर संतुलित भोजन लेवो खूब जरूरी छे, जे दरेक गर्भवती महिला माटे आ खास जरूरी छे के ते नियमित रीते थी समयसर बैलेंस्ड डायट ले। ईट राइट ड्यूरिंग प्रेग्नेंसी। 40 वीक्स ऑफ प्रेग्नेंसी आर अ मेजिकल टाइम, एटले के गर्भावस्था आ एक दरेक गर्भवती स्त्रीए माणवा जेवो समय छे। कीपिंग अ हेल्दी लाइफस्टाइल थ्रू आउट प्रेग्नेंसी एज वेल एज बिफोर एंड आफ्टर, एटले के गर्भावस्था दरमियान अने गर्भावस्था पछी गर्भवती स्त्रीए हेल्दी लाइफस्टाइल जीवू जरूरी छे। इम्पोर्टंट स्टेप्स टू अ हेल्दी प्रेग्नेंसी इन्क्लूड ईटिंग अ बेलेंस्ड डायट। दरेक गर्भवती स्त्रीए समतोल आहार लेवू जोईए। गेइनिंग द राइट अमाउंट ऑफ वेट। गर्भावस्था दरमियान वजन में वधारो थवो जोईए अने आ वजन में वधारो जे छे ए तेना BMI ना आधारे वधवू जोईए। एन्जॉइंग लाइट रेग्युलर फिजिकल एक्टिविटी, एटले के समतोल आहारनी साथे साथे हळवो कसरत पण करवू जरूरी छे। आ हळवो कसरत जे छे એ ગર્ભાવસ્થામાં કરી શકાય તેવા કસરત જ કરવા। ટેકિંગ અ વિટામિન એન્ડ મિનરલ સપ્લિમેન્ટ ઇફ રિકમેન્ડેડ, જો ડોક્ટરની સલાહ મુજબ ગર્ભવતી સ્ત્રીએ વિટામિન અને મિનરલના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ। અવોઇડિંગ આલ્કોહોલ टोबैको एंड अदर हार्मफुल सब्सटेंसेस, एटले के गर्भवती स्त्रीए दारूनु सेवन, तंबाकू आवा केटलाक जे नुकसानकारक छे तेनाथी दूर रहेवू जोईए। आ स्लाइडमां तमे आकृति जोई शको छो के एक सगर्भा स्त्रीना हाथमा बाउलमा जे खोराक छे ए एवो खोराक होवो जोईए के जेमा विटामिन्स मिनरल्स प्रोटीन अने कैलरी समृद्ध होवो जोईए। एटले सगर्भा स्त्रीए ફૂડ પિરામિડમાંથી તેને ખાદ્યોની પસંદગી કરીને સમતોલ આહાર લેવું જોઈએ, એટલે જ્યારે એ ખાદ્યોની પસંદગી કરે એ ખાદ્યોની પસંદગી તેને ફૂડ પિરામિડ ગાઈડનો ઉપયોગ કરીને હેલ્ધી ચોઈસીસ કરવા જોઈએ। તાજો ખોરાક ખાવાનો જ આગ્રહ સગર્ભા સ્ત્રીએ રાખવો જોઈએ।
પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, ઓછામાં ઓછા 8-10 ગ્લાસ જેટલું પાણી તેને રોજિંદા પીવું જરૂરી છે. મિશ્ર આહાર લેવું જોઈએ અથવા તો કોમ્બિનેશન ઓફ ફૂડ્સ વાળો એનો આહાર હોવો જોઈએ. દાખલા તરીકે અનાજ અને કઠોળનો મિશ્રણ કરીને બનાવટ બનાવી જોઈએ. અનાજ અને દૂધનું મિશ્રણ કરીને વાનગી બનાવી શકે છે. સાથે સાથે એનો આહાર જે છે એ પોષક તત્વ સમૃદ્ધ હોવું જોઈએ. હેલ્ધી નાસ્તો જેવા કે વેજીટેબલ ઉપમા, પૌવા, ઇડલી સાંભાર, વેજીટેબલ સ્ટફ પરોઠા, દૂધ તેમજ ફળ વગેરે તે નાસ્તામાં લઈ શકે. આ કેટલાક હેલ્ધી નાસ્તાના નામો આપેલા છે. આ સિવાય પણ જે હેલ્ધી નાસ્તો હોય તેનો તે સગર્ભાશ્રી લઈ શકે છે. મિડ મોર્નિંગ મીલ એટલે કે લગભગ 10-11 વાગેના સમયે કોઈ પણ એક ફળ લઈ શકે છે. બને ત્યાં સુધીને ફળનો રસ ન લેવો. 8-10 બદામ અથવા તો 1 મુઠ્ઠી નટ્સ લઈ શકે છે. સાથે તે દૂધ, છાશ અથવા લસ્સી પણ લઈ શકે. લંચ હંમેશા ફૂલ મીલ હોવું જોઈએ, જેમ કે રોટલી, શાક, કઠોળ, દાળ ભાત, છાશ, રાયતા અથવા સલાડ વગેરેનો સમાવેશ કરી શકે છે. મિડ આફ્ટરનૂન મીલ એટલે કે સાંજના નાસ્તામાં લગભગ 4-5 વાગ્યાની વચ્ચે દૂધ અથવા તો જો દૂધ ન ભાવે અથવા તો ન માફક આવતું હોય તો દૂધમાંથી દૂધની બનાવટો જેમ કે કસ્ટર્ડ પણ લઈ શકે છે અથવા ચા, કોફી સાથે બિસ્કિટ, કોઈ પણ એક ફળ અથવા મિલ્કશેક અથવા તો ફણગાવેલા કઠોળનો સલાડ વગેરે હળવો નાસ્તો લઈ શકે. રાત્રિના ભોજનમાં તેને ફૂલ મીલ લેવું જોઈએ અને તે હળવો હોવો જોઈએ, જેવા કે વેજીટેબલ ખીચડી, સૂપ, શાકભાજી વગેરેનો સમાવેશ કરી શકે છે. અહીંયા કેટલીક હેલ્ધી રેસીપીઝ દર્શાવી છે, જેમ કે ફણગાવેલા કઠોળ, સ્વીટનો પણ સમાવેશ કરી શકે છે, થેપલા અને શાક, સલાડ, ડોસા, કર્ડ, દહીં, પાતરા, ઢોકળા વગેરે. આવા કેટલાક હેલ્ધી રેસીપીઝ જે છે તે બનાવી શકે છે અને તેના ભોજનમાં તે લઈ શકે છે. બને ત્યાં સુધીને સગર્ભા સ્ત્રીએ પોતાના આહારમાં જે વાનગીઓ લે છે તે વાનગીઓમાં કોમ્બિનેશન ફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ. એટલે કે મિશ્ર ખાદ્યોનો ઉપયોગ કરીને જો વાનગી બનાવવામાં આવે તો તે પોષણ સમૃદ્ધ બને છે. જેમ કે આ રેસીપીમાં જોઈ શકો છો કે ભાખરી બનાવેલી છે કે જે મિક્સ્ડ ફ્લોર અને જુદા જુદા અનાજના લોટનો મિશ્રણ, કઠોળનું જેમ કે બેસનનું મિશ્રણ અને લીલા પાંદડાવાળા શાકભાજી અથવા તો જે પણ શાકભાજી હોય તેનો સમાવેશ કરીને વાનગી બનાવી શકે છે. હળવો કસરત કરવો જોઈએ. રોજે તેને 45 મિનિટ, ઓછામાં ઓછા 45 મિનિટ કસરત કરવું અથવા તો ચાલવું અથવા તો 5-5 મિનિટ સવાર સાંજ ઊંડા શ્વાસ લેવા વગેરે કસરતો કરી શકે છે. વધુ વખત થોડા થોડા પ્રમાણે ખોરાક લેવો ઈચ્છનીય છે.
એટલે કે સગર્ભાવસ્થા દરમિયાન એક જ સમયે વધુ પડતો ખોરાક લેવા કરતાં તે ઓછા ઓછા પ્રમાણમાં તે વધારે સમયે લઈ શકે છે। આખા ધાન્યો, ફણગાવેલા કઠોળ અને આથો લાવેલા બનાવટોનો ઉપયોગ પણ આહારમાં કરી શકે છે। દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ પણ કરવો જોઈએ। સગર્ભા સ્ત્રીએ સગર્ભાવસ્થા દરમિયાન સાત્વિક ભોજન લેવું જરૂરી છે, જેનાથી તેના મન શાંત રહે અને ખોટા વિચારો પણ ન આવે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સાત્વિક ભોજન જે છે એ મનને શાંત રાખે છે, જ્યારે તામસિક ભોજન જે છે એ મનને વિચલિત કરે છે। જો માંસાહારી હોય તો ઈંડા, માંસ અને મચ્છીનો ઉપયોગ કરી શકે છે, પણ જેમ કીધું કે સગર્ભાવસ્થા દરમિયાન સાત્વિક ભોજન લેવું જોઈએ, તો બને તો સગર્ભા સ્ત્રી માંસાહારી ન લે તે વધુ સારું રહે। ડોક્ટરની સલાહ મુજબ આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ સગર્ભા સ્ત્રીએ લેવું જોઈએ। તેનાથી ગર્ભમાં રહેલા બાળકના શરીરમાં લોહીની કમી થતી નથી, એટલે કે એનિમિયા થવાની શક્યતાઓ ઓછી રહે છે, અને કેલ્શિયમ, વિટામિન ડી એ હાડકાને મજબૂત કરવા અને હાડકાના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે। સગર્ભા સ્ત્રીએ શું ન ખાવું જોઈએ? તીખા, ગરમ, મસાલેદાર અને તૈલી પદાર્થો સગર્ભા સ્ત્રીએ લેવા જોઈએ નહીં। સગર્ભાવસ્થામાં ઘણી વખત સ્ત્રીને ઉપકાત આવવાની અને ઉલટીની તકલીફ થતી હોય છે, જે પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં સામાન્ય રીતે આ લક્ષણો જોવા મળે છે, જેને મોર્નિંગ સિકનેસ કહેવાય છે। આમાં જો તે વધારે પડતા આહારમાં તીખો, મસાલેદાર અને તેલવાળો આહાર લે તો આ સમસ્યા વકરી શકે છે। વધારે ઉલટીઓ થવાથી ગર્ભને કુપોષણ થઈ શકે છે, તેથી તીખા, ગરમ, મસાલેદાર અને તૈલી પદાર્થો સગર્ભા સ્ત્રીએ ખાવું જોઈએ નહીં। રસોઈમાં લીલા મરચાને સ્થાને લાલ મરચાનો ઉપયોગ પણ સંયમ રાખીને કરવો જોઈએ, એટલે કે મરચા વગેરે તેને જરૂરિયાત કરતાં વધારે લેવા જોઈએ નહીં, અથવા તો બનાવટોમાં ઉપયોગ કરવા જોઈએ નહીં। સ્વાદ માટે રસોઈમાં કાળા મરી અથવા તો મરી મસાલા ના બદલામાં તે ધાણા જીરુંનો ઉપયોગ કરી શકે છે। વાસી ખોરાક વાયુનો પ્રકોપ વધારે છે। ફ્રીઝમાં રાખેલા ખોરાક પણ વાસી જ કહેવાય, એટલે સગર્ભા સ્ત્રીએ બને ત્યાં સુધીને તાજો બનાવેલો જ ખોરાક લેવો જોઈએ। વધુ પડતો આથો લાવીને બનાવેલા બનાવટોનો ઉપયોગ પણ સગર્ભા સ્ત્રીએ વારંવાર કરવો જોઈએ નહીં। બહારના કે બજારના પદાર્થો જે આજકાલ ખૂબ પ્રચલિત છે અને તે સ્વાદમાં સ્વાદિષ્ટ લાગે છે, તેવા ખાદ્યો સગર્ભા સ્ત્રીએ ટાળવા જોઈએ। હોટલનું કે બારે મળતા કે લારી ઉપર મળતા ખાવાની જે ચીજો છે અથવા બનાવટો છે તે ખાવાની ટેવ ન પાડવી જોઈએ। ઘરે રાંધેલું સાત્વિક ભોજન જ સગર્ભા સ્ત્રીએ લેવું જોઈએ। બારે મળતી જે ફાસ્ટ ફૂડ્સ છે, જેમ કે દાબેલી, ભેળ, પાઉંભાજી, પાણીપુરી વગેરે, આવા બહાર મળતા ખાદ્યો જે છે સગર્ભા સ્ત્રીએ ખાવાથી ટાળવું જોઈએ। તીખા તળેલા મરચા અને અથાણા વગેરે પણ તેને ભોજનમાં લેવું નહીં।
માદક પીણાઓ અને દ્રવ્યથી દૂર રહેવું. સામાન્ય રીતે ઉચ્ચ વર્ગની કેટલીક સગર્ભા સ્ત્રીઓ અને અન્ય સ્ત્રીઓ પુરુષોની જેમ માદક પદાર્થોનું સેવન કરતી હોય છે, તો સગર્ભા સ્ત્રીએ આનાથી દૂર રહેવું જોઈએ. પાન મસાલા, દારૂ, બીજા અન્ય કુટેવો અથવા વ્યસનો જે છે તેનાથી પણ સગર્ભા સ્ત્રીએ દૂર રહેવું જોઈએ અને તેનો સેવન કરવો નહીં. કારણ કે આવા પદાર્થો અથવા આવા માદક પીણાઓ અને દ્રવ્યો જો સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રી લે તો તેના પરિણામ ખૂબ ગંભીર આવે છે. જેમ કે બાળકો, નબળા, માયકાંગળા, અપંગ કે મંદ બુદ્ધિવાળા બાળકો જન્મે છે. ન ગમતા પદાર્થો એટલે કે સગર્ભાને જે પદાર્થો મનથી જ ન ગમતા હોય તેણે તેવા ખાદ્યોને તેને ખાવા જોઈએ નહીં. ચોથા મહિના પછી સ્ત્રીને જે ખોરાક ખાવાનું મન થાય અથવા તો ઈચ્છા થાય તેવા ખોરાક તેને ખાવા જોઈએ. કારણ કે ઈચ્છાઓ ગર્ભ દ્વારા વ્યક્ત થતી હોય છે, તેથી સગર્ભાની એ ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. એટલે કે સગર્ભા સ્ત્રીએ તેને તેની પસંદગીના જે ભોજન છે તે લેવું જોઈએ, પણ આ ભોજન એ પોષણયુક્ત હોવું જોઈએ. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે સગર્ભાવસ્થા દરમિયાન માદક દ્રવ્યો, ઠંડા પદાર્થો અને પીણાઓ તે લેવા જોઈએ નહીં. સાથે સાથે માંસાહારી ખાદ્યો પણ ન ખાવા. અનહેલ્ધી ઈટિંગ હેબિટ્સ જેવા કે અનિયમિત ભોજન લેવું, એટલે કે ગર્ભવતી સ્ત્રી જો ભોજન નિયમિત રીતેથી ન લેતી હોય, કોઈ પણ એક અથવા તો વધુ ભોજન ન લે, એટલે કે મીલને સ્કીપ કરે, સ્કીપિંગ ઓફ મીલ્સ, દાખલા તરીકે સવારનો નાસ્તો લે, બપોરનું ભોજન કોઈ કારણોસર ન લે, સાંજનો નાસ્તો ન લે, રાતનું ભોજન લે, તો આવી રીતે આખા દિવસનો જે મીલ પેટર્ન છે એ મીલ પેટર્ન પ્રમાણે તેને નિયમિત ભોજન લેવું જોઈએ અને કોઈ પણ ભોજનને એને સ્કીપ કરવું જોઈએ નહીં. આ ઉપરાંત અનહેલ્ધી ઈટિંગ હેબિટ્સમાં વધુ ચરબીવાળો ખોરાક લેવું અથવા તો તળેલા ખાદ્યો ને વધુ પસંદ કરવું તે પણ એક અનહેલ્ધી ઈટિંગ હેબિટ છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવું અને અસમતોલ આહાર લેવું, આ પ્રકારના અનહેલ્ધી ઈટિંગ હેબિટ્સથી સગર્ભા સ્ત્રીએ દૂર રહેવું જોઈએ અને સગર્ભા સ્ત્રીએ હેલ્ધી ઈટિંગ હેબિટ્સ ને ધ્યાને રાખીને સમતોલ આહાર, પોષણયુક્ત આહાર લેવું ખૂબ જ જરૂરી છે. આભાર.